સંત કૃપા વિદ્યાલય ખાતે નખત્રાણા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો. નખત્રાણા તાલુકાનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સંત કૃપા વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. આ કલા મહાકુંભને સંત શ્રી સુરેશ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંત કૃપા વિદ્યાલય ટ્રસ્ટી જાડેજા મોરુભાઈ પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ થકી બાળકો પોતાની કલા રજૂ કરી શકે છે. આ કલા મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષના અને 21 થી 59 વર્ષની વયના સ્પર્ધકોએ તથા નખત્રાણા તાલુકાની 10 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં ભજન, ગરબા, એક પાત્રીય અભિનય, ચિત્ર, નિબંધ, વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં નિર્ણાયક તરીકે ભગત કોમલબેન ચૌધરી, પરેશભાઈ રતડ, નરસિંહભાઈ, પંકજભાઈ આ તમામ શિક્ષકોએ નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. આ સ્પર્ધામાં સંત કૃપા વિદ્યાલયના વક્તૃત્વ સ્પર્ધામાં ચુડાસમા પૃથ્વીરાજસિંહ, ચિત્ર સ્પર્ધામાં આસોડિયા દક્ષ, નિબંધ સ્પર્ધામાં સથવારા નયન, તબલા સ્પર્ધામાં ગુસાઈ ભાવ્યગીરી, એકપાત્રી અભિનયમાં જાડેજા તુષાબા આ બાળકો સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ છે. ભાગ લેવા આવેલ સ્પર્ધકોની વ્યવસ્થા રાજુભાઈ મહેશ્વરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોઢા શંકરસિંહે સંભાળ્યું હતું, તેમજ આભાર વિધિ શાળાના આચાર્ય નવનીતભાઈ પટેલે કરી હતી. આવા કાર્યક્રમો મારફતે બાળકોમાં રહેલી શક્તિઓનો વિકાસ થાય છે અને ભવિષ્યના કલાકારોનું નિર્માણ થાય છે.